વરસી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકામાં ચોમાસુ જામતા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત સુરત સહિત ઓલપાડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેના પગલે ખેત પાક વાવણીની રાહ જોતા ખેડૂતો સહિત શેરડી અને શાકભાજી પકવતા ભૂમિપુત્રોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે. જ્યારે આમ જનતાને આકરી ગરમી અને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળતા તેઓએ પણ રાહતનો દમ લીધો છે. જ્યારે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ છે. વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણીથી તરબોળ થઈ ગયો છે, તો ભારે વરસાદને લઈ વાહન ચાલકોએ લાઇટ ચાલુ કરી વાહન હંકવારવાની નોબત આવી છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી ઠરી હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના પણ બનાવ બની રહ્યા છે. હાલમાં તમે ઓલપાડ તાલુકાની જે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે, નીચાણવાળા વિસ્તાર છે સહિતના વિસ્તારોમાં હાલમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ છે. સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ, મંગરોળ, ઉમરપાડા, માંડવી, બારડોલી સહિતના વિસ્તારની અંદર હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડમાં પણ સારો એવો વરસાદ વરસી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદને લઈને લગભગ 1 ઇંચથી વધુ વરસાદ હાલમાં નોંધાઈ ચુક્યો છે, ત્યારે હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. મહેન્દ્રસિંહ